છે કે કાલિદાસનું માલવિકા અગ્નિમિત્રમ જે છે એ કોના ઇતિહાસ ઉપર જે છે એ પ્રકાશ ફેંકે છે તો એ શૃંગ લોકોના ઇતિહાસ ઉપર પ્રકાશ ફેંકે છે મૌર્ય વંશ હતો મૌર્ય વંશ પછી જે વંશ આવેલો હતો એ હતો શૃંગ વંશ તો શૃંગ વંશની સ્થાપના જે છે એ પુષ્યમિત્ર શૃંગે કરેલી હતી અને પુષ્ય મિત્ર શૃંગ જે છે એનો પુત્રનું નામ હતું અગ્નિમિત્ર અગ્નિમિત્ર તો અગ્નિમિત્ર નામનો રાજકુમાર હતો અને માલવિકા નામની રાજકુમારી હતી એ બંનેની વચ્ચે પ્રેમ સંબંધો અથવા એ બંનેની લવ સ્ટોરી માટેનું જે પુસ્તક હતું એનું નામ છે માલવિકા અગ્નિમિત્રમ એટલે શૃંગ સાથે જોડાયેલું છે કાલિદાસ ઉપરથી દર વખતે એકાદોને એકાદો પ્રશ્ન જે છે એ પૂછાય છે કાલિદાસને મહાકવિ કહેવામાં આવે છે કાલિદાસે એક અત્યંત મહત્વનું નાટક લખેલું હતું એનું નામ છે અભિજ્ઞાન શાંકુતલમ અભિજ્ઞાન શાકુતલમ અભિજ્ઞાન શાંકુતલમ જે છે એનું નેરેશન એની લેખન શૈલી જે છે એ બહુ ખતરનાક હતી બહુ જ સુંદર હતી એટલી સુંદર હતી કે આખા વિશ્વની અંદરથી જે છે એને તારીફ પ્રશંસા મળેલી હતી જર્મનીનો એક કવિ હતો જર્મન કવિ ગેટે ગેટે નામનો કવિ હતો એ આ અભિજ્ઞાન શાકુતલમ વાંચી અને એટલો હથપ્રત થઈ ગયો અથવા તો એટલી એને મજા આવી ગઈ કે એણે એ પુસ્તક માથે મૂકી અને ડાન્સ નાચવા લાગી ગયો ડાન્સ કરવા લાગી ગયો હતો અમુક આ પ્રશ્ન પણ પૂછે છે કે કયો કવિ હતો તો એ કવિ ગેટે હતો અને એ એ જે હતું એ પણ લવ સ્ટોરી જ હતી કોની તો કે અભિજ્ઞાન શાંકુતલમ તો એ કોની કોની લવ સ્ટોરી હતી તો કે શકુંતલા નામની રાજકુમારી હતી અને દુષ્યંત નામનો રાજકુમાર હતો એમાં પણ એ સ્ટોરી બહુ ખતરનાક છે કે દુષ્યંત રાજકુમાર જે છે એ તો સ્વર્ગમાંથી આવેલો છે એવી કે એક સ્ટોરી છે કાલિદાસ ઉપરથી દર વખતે પ્રશ્ન પૂછાતો હોય છે અથવા તો આ પણ એક રીતે એક્ઝામિનર્સ ફેવરીટ ટોપિક કહી શકે આ અમુક ટોપિક એવો હોય જે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય તો એ પરીક્ષા પૂછવા હોય એક્ઝામિનર હોય ને એના ફેવરિટ ટોપિક હોય એટલે કોઈ પણ પરીક્ષા હોય એમાંથી અમુક ને અમુક પ્રશ્ન પૂછતા જોઈએ તો એવી રીતે કાલિદાસ પણ એ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે એણે કઈ કઈ રચના કરેલી હતી ને એની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાય છે તો એની કઈ કઈ રચના હતી આપણે થોડી વાત કરીએ કુમાર સંભવ જે છે એ પણ એની એની જે એક પુસ્તક છે કોની તો કે કાલિદાસની રઘુવંશમ જે છે રઘુવંશમ એટલે કે રઘુવંશ રઘુકુલનો આખો જે ઇતિહાસ છે એ પણ એને લખેલી છે કુમાર સંભવ જે છે એ પણ એને લખેલું છે કુંભાર સંભવ જે છે એની અંદર આ જે પાર્વતી જે છે પાર્વતી એટલે કે શંકરના જે શિવના જે પત્ની હતા એ તો એનો એ એને એને જે જન્મ આપેલો હતો એ એની સ્ટોરી જે છે એ અહીંયા કુમાર સંભવની અંદર આપેલી છે રઘુવંશમાં મેં તમને કીધું કે રઘુકુળનો જે રઘુવંશ જે છે એના વિશે વાત આપેલી છે રામ જે છે એ રઘુવંશથી બિલોંગ કરતા હતા એવી બધી વાતો જોવા મળે છે આગળ વાત કરીએ કે મેઘદૂત છે મેઘદૂત એ પણ કાલિદાસની જે એક રચના છે મેઘદૂતનો મતલબ શું થાય મેઘ એટલે કાઉડ એટલે ક્લાઉડ એટલે કે વાદળ અને દૂત એટલે કે સંદેશવાહક તો આમાં પણ એક એવી સ્ટોરી હોય છે કે ભાઈ એક વ્યક્તિ કંઈક સ્વર્ગમાં કે નર્કમાં એવું કંઈક હોય છે અને એણે પોતાની પ્રેમિકાને સંદેશો મોકલવાનો હોય છે તો એ સંદેશો મોકલવા માટે વાદળનો ઉપયોગ કરે છે એટલે આવી બધી કલ્પના અને એવું બધું કરતા હોય છે એના માધ્યમથી આખી સ્ટોરી આગળ વધતી હોય છે આગળ વાત કરીએ તો આ કાલિદાસ ઓલ્સો રર્થ શ્યામલ દંડકમ ડિસ્ક્રિપ્ટિંગ ધ બ્યુટી ઓફ ગોડેસ માતંગી જે માતાંગી નામના ભગવાન માતાજી સોરી માતાજી જે છે એની બ્યુટી એની સુંદરતાનું વર્ણન કરતું એક શ્યામલ દંડાકામ નામનું પુસ્તક જે છે એ પણ લખેલું છે બીજા અમુક અમુક નાટકો તો મેં તમને કીધું અભિજ્ઞાન શાકુતલમ એ તો બહુ મહત્વનું નાટક છે એ પણ એણે જે છે લખેલું છે એનું ઇંગ્લિશની અંદર પણ ટ્રાન્સલેટ જે છે એ થઈ ગયેલું છે બીજી પણ ઘણી બધી ભાષાની અંદર એનું ટ્રાન્સલેશન જે છે એ થઈ ગયું છે માલવિકા અગ્નિમિત્રમ એની તો અત્યારે જ વાત કરી હતી અગ્નિમિત્ર નામનો રાજા હતો અને આજે માલવિકા નામની રાજકુમારી હતી એ બંનેની વચ્ચેનો સંબંધ જે છે એ દર્શાવેલું છે અભિજ્ઞાન શાકુતલમ વિશે પણ અહીંયા લખેલું છે એ પણ તમે જોઈ શકો છો આજે અભિજ્ઞાન શાકુતલમ જે છે એમાં દુર્વાસા ઋષિને મહેનકા અને વિશ્વામિત્રને આ બધા પાત્રો જે છે એ પણ એની અંદર આવતા હોય છે અમુકવારે એના પાત્રો જે છે એ પણ પૂછાતા હોય છે બાકી આની સ્ટોરી પણ મેં બીજા અલગ અલગ વિડીયોની અંદર કીધેલી છે તમે જોવું હોય તો જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય આગળનો બીજો આગળનું બીજું એમનું નાટક એવું છે તો કે વિક્રમ ઓવર્શિયમ વિક્રમ ઓવર્શિયમ એની અંદર પણ એવું જ છે વિક્રમ નામનો રાજા હતો અને ઉષિ નામની રાજકુમારી હતી મોટા ભાગે આમાં જે છે એ બધી આજ પ્રકારની લવ સ્ટોરી તે બધી લખેલી છે રોમેન્ટિક પ્રકારના કવિ હતા એવું કહી શકાય તો આ પ્રશ્ન અમુકવાર વારંવાર જે છે એ પૂછાતો હોય છે પરંતુ અહીંયા બીજી મહત્ત્વની વસ્તુ ઇતિહાસની અંદર વ્યવસ્થિત જોઈએ ને તો આપણને ખબર પડે છે કે ઇતિહાસકારો જે છે ને એ એને કાલિદાસનું એટલું જોઈએ ને એવું આર્કિયોલોજીકલ એવિડન્સ મળતું નથી આર્કિયો એટલે કે કાલિદાસની ઘણી બધી પુસ્તકો એવું તો ઘણા બધાએ કહી દીધું કે ભાઈ આ કાલિદાસે લખ્યું છે ને ઓરું લખ્યું છે પરંતુ કાલિદાસ નામનો વ્યક્તિ થઈ ગયો ને એવું મળતું નથી એવું મળતું નથી કેમ કારણ કે ઘણી બધી વસ્તુ ઘણી બધી કૃતિઓ એવી છે કે જે સો બસો ત્રણસો વર્ષની અંદર લખાયેલી હોય તો એવું તો બની ન શકે કે કાલિદાસ ત્રણસો વર્ષ સુધી જીવ આવે એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે કદાચ કાલિદાસ કોઈ એક વ્યક્તિ નહોતો પરંતુ અલગ અલગ ઘણા બધા વ્યક્તિઓ હતા અલગ અલગ સમયની અંદર એની રચના થયેલી હતી અને પછી ઇતિહાસકારોએ એને જે છે એ કાલિદાસ નામ આપી દીધેલું હતું અને હિસ્ટોરિયોગ્રાફી ઇતિહાસ લેખન એ મેં તમને જ્યારે પહેલો જ લેક્ચર હિસ્ટ્રીનો લીધેલો હતો ત્યારે કીધેલું હતું કે હિસ્ટોરિયોગ્રાફી એ મોટે ભાગે બાાયસ્ટ હોઈ શકે છે એટલે એક તરફ ચૂકેલું હોઈ શકે છે જે વ્યક્તિ જે છે એ પોતે કંઈ વિચારધારા ધરાવે છે એ વિચારધારાને જે છે એ પ્રમોટ કરશે અને એના આધારે એ ઇતિહાસ લેખન લખવાની કોશિશ કરશે માની લો કે એને કાલિદાસ પ્રત્યે વિશેષ પ્રેમ છે તો એ કાલિદાસને સત્ય બતાવવાની કોશિશ કરશે અને કાલિદાસ જે છે એના નામે જ તે એના ગુણગાન ગાશે અને એને તે ઊંચી ઊંચી હાંકશે અને એને જે છે એ મહાન દર્શાવવાની કોશિશ કરશે પછી બીજી જો અહીંયા પણ આપેલું છે કે ઘણી બધી વાર કાલિદાસના નામ ઉપર બીજા છે ખોટા ક્લેમ જે છે એ પણ થયેલા છે કે ભાઈ અમુક અમુક કૃતિઓ કે જે કોઈ બીજા વ્યક્તિએ લખેલી છે તો એને પણ કાલિદાસના નામે જે છે એ ચડાવી દીધેલી છે બાકી મેઇન વાત મેં તમને કહી દીધું કે કાલિદાસનું કોઈ એવું આર્કીઓલોજીકલ એવિડન્સ એટલે કે જે પુરાતત્વિક સબૂત જે છે એ એટલું બધું મળેલું નથી એમનો જે ટાઈમલાઈન સમયગાળો જે છે એ પણ મેચ થતો નથી એનું જન્મ એનું મૃત્યુ એના માતા એના પિતા એ કોઈ પણ એટલું બધું જે છે એ મળતું નથી કારણ કે બીજા ઘણા બધા રાજાનું મળી જાય છે પણ આમનું મળતું નથી બીજો પ્રશ્ન એવો થાય કે તો એ તો રાજા નતા એટલે નો મળે પણ રાજા નાતા પણ વાત કરીએ તો કાલિદાસની પહેલાં પણ અશોકે તો ઘણા બધા શિલાલેખ લખાવેલા હતા તો એને તો અશોકના તો જે કડીયા એના મજૂર એના નોકરે એ બધાના નામ પણ એનું પણ એવિડન્સ છે મળી જાય છે તો આનું તો મળવું જોઈએ બાકી